હવે આપણે બીજો ગુણધર્મ જોશું, ક્રમનો ગુણધર્મ. હવે ક્રમનો ગુણધર્મ એટલે શું થશે? અહીંયા પણ એમાં જા કોઈ વ્યાખ્યા નથી, બરાબર છે? તમને સમજાવવા માટે મેં લખેલું છે કે ક્રમનો ગુણધર્મ એટલે શું, તો કે મૂળ રકમમાં જ રહેલી સંખ્યાઓના ક્રમમાં ફેરફાર કરવા છતાં જવાબમાં કંઈ ફેર પડતો નથી, બરાબર? એટલે કે સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય કે ભાગાકાર, તમને પહેલા જે રકમ આપેલી છે એ રકમમાં તમને જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો તમે ક્રમ આડાવડો કરી નાખો. એટલે કે તમને 5 અને 3 આપેલા હોય, એમ કીધું હોય 5 + 3, તો તમે એનો ક્રમ આડાવડો કરી નાખો, એમ કરી નાખો 3 + 5, 3 આગળ વયા જાય, 5 પાછળ વયા જાય, એવી રીતના, બરાબર? એવી રીતના તમે એના ક્રમમાં ફેરફાર કરો તો એના જવાબમાં કંઈ ફેર આવવો જોઈએ નહીં. એટલે કે પહેલી સંખ્યા જે મૂળ રકમનો જે જવાબ હતો એ જ જવાબ તમે ક્રમમાં ફેરફાર કર્યો ને એ સંખ્યાનો એ જ જવાબ આવવો જોઈએ, તો જ ત્યાં ક્રમના ગુણધર્મનું પાલન થયું કહેવાય. જો તમે ક્રમમાં ફેરફાર કર્યો અને એ જવાબ ન આવ્યો તો ત્યાં ક્રમનો ગુણધર્મ જળવાયો કહેવાય નહીં. હવે અહીંયા પાછા આપણે 3 પ્રકારની સંખ્યાઓ વિશે ભણવાનું છે, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. સૌથી પહેલું છે પૂર્ણ સંખ્યા, એમાં સૌથી પહેલા સરવાળો, તો કે સરવાળા માટે પૂર્ણ સંખ્યાઓ જે હોય અહીંયા પાલન થાય, કારણ કે બે બે સરવાળા માટેની ગમે તે સંખ્યા લ્યો એનો ક્રમ આડાવડો કરી નાખો, જવાબ જે આવતો હોય એ જ આવે, બરાબર? એટલે અહીંયા વચ્ચે મેં બરાબરની નિશાની કહી છે, કારણ કે 0 + 7 તો જવાબ કેટલો આવે 7, 7 + 0 જવાબ કેટલો આવે 7, બે જવાબ કેવા થયા સરખા, એટલે વચ્ચે કઈ નિશાની એવી બરાબરની, એટલા માટે પાલન થાય છે. હવે બાદબાકીનું જોઈએ તો 5 - 7, હવે 5 - 7 નો જવાબ કેટલો આવે, 7 માંથી 5 જાય તો 2, અને મોટા પદની નિશાની એટલે -2 આવે જવાબમાં. 7 માંથી 5 બાદ કરું તો જવાબ કેવો આવે, 7 માંથી 5 જાય તો 2, ને મોટા પદની નિશાની તો 2 કેવા આવે, પ્લસ, એક બાજુ 2 માઇનસ આવે છે, એક બાજુ 2 પ્લસ આવે છે, એટલે અહીંયા વચ્ચે એવું નોટ ઇક્વલ ટુ, એટલે કે બંને જવાબ સરખા નથી, એટલે ત્યાં પાલન થતું નથી. એના પછીનું છે ગુણાકાર, ગુણાકારમાં પણ એમ જ પ્લસવાળી સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા છે એટલે પ્લસવાળી જે સંખ્યા આવશે, 2 × 3 કરો તો એ 6 જ આવે, 3 × 2 કરો તો એ જવાબ કેટલો આવે 6, એટલા માટે ત્યાં પાલન થાય છે, ભાગાકારમાં પાલન થતું નથી. અહીંયા 3 / 2 કરો એટલે જવાબ આવે 3/2, 2 / 3 કરો એટલે જવાબ આવે 2/3, અહીંયા અંશ 3 હતો, અહીંયા અંશ કોણ થઈ જાય 2, અહીંયા છેદ છે એ 2 હતા, અહીંયા છેદ કોણ થઈ જાય 3, એટલા માટે ભાગાકારમાં પાલન થતું નથી. હવે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ, એમાં એમાં જે સરવાળો તમે જ્યારે કરો છો તો અહીંયા છે 5 આગળ છે ને -3 પાછળ છે, અહીંયા -3 આગળ છે ને 5 પાછળ છે, બરાબર? પ્લસ માઇનસ માઇનસ, 5 માંથી 3 જાય તો 2, અને મોટા પદની નિશાની એટલે +2 એવા જવાબમાં, અહીંયા એમ જ -+ 5 માંથી 3 જાય તો 2, +2 એટલે બે જવાબ કેવા થયા સરખા, એટલે વચ્ચે એવું બરાબર. બાદબાકીની અંદર અહીંયા 5 આગળ છે, -3 પાછળ છે, બાદબાકી કરવાની છે એટલે વચ્ચે બાદબાકીની નિશાની. પહેલા આપણે ડાબી બાજુનો જવાબ જોઈએ તો અહીંયા -+ એટલે 5 ને 3 કેટલા થઈ જાય 8, ને અહીંયા -+ 5 ને 3 કેટલા થાય 8. પણ આપણે જવાબની અંદર જે નિયમ લગાડવાનો હોય એવું આપણે શીખેલા છીએ કે જવાબની અંદર મોટા પદની નિશાની મૂકવાની હોય, તો અહીંયા જે 5 છે એ 5 કેવા છે પ્લસ, એટલા માટે જવાબમાં 8 છે એ કેવા 8 આવશે +8 આવશે, અને અહીંયા જે 5 છે એ કેવા છે માઇનસ, એટલે અહીંયા જવાબમાં કેવા 8 આવશે માઇનસ, એટલે બે જવાબ સરખા નથી, તો ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકારની અંદર 4 × 3 = 12 +−−, એટલે −12, અને અહીંયા 3 × 4 = 12 −±−12, બે જવાબ કેવા થઈ ગયા સરખા, એટલે ગુણાકારમાં પૂર્ણાંક સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. પાછું ભાગાકારમાં જેમ અહીંયા એમ જ અંશ હોય છેદ થઈ જાય, છેદ હોય અંશ થઈ જાય, તો એવું કંઈ ચાલે નહીં, બે જવાબ સરખા કહેવાય નહીં, એટલા માટે ભાગાકારમાં પણ પાલન થતું નથી. હવે લાસ્ટ છે સમય સંખ્યાઓ, સમય સંખ્યાઓમાં સરવાળા માટે એમ જ પાલન થાય છે, કારણ કે પ્લસ માઇનસ ગમે એમ આડાવડું થશે, જવાબ તો જે આવતો હશે એ જ આવશે. બાદબાકીમાં અહીંયા હતું એમ જ, અહીંયા છેદ 2ના સરખા જ છે, એટલે આનો જવાબ કરું તો 2 માંથી 1 જાય તો 1 આવે, કેવા 1 આવે પ્લસ, કારણ કે અહીંયા 2 કેવા છે પ્લસ, મોટા પદની નિશાની આવે, બરાબર? અહીંયા જો હું કરું તો અહીંયા એમ જ 2 માંથી 1 જાય તો જવાબ તો 1 જ આવે, પણ અહીંયા 2 કેવા છે માઇનસ, એટલે અહીંયા જવાબની અંદર -1/3 આવે, અહીંયા જવાબની અંદર +1/3 આવે, એટલા માટે બે સરખું થશે નહીં, તો સમય સંખ્યામાં બાદબાકી માટે પાલન થતું નથી. ગુણાકારમાં અહીંયા હતું એમ જ પાલન થાય છે, ગમે તેમ ક્રમ આડાવડો કરી નાખો, જવાબની અંદર પ્લસ માઇનસ જે આવતું હશે એમ જ આવશે. અને ભાગાકારમાં એ આગલામાં જેમ આપણે જોયું એમ જ, તમે જ્યારે 2 સંખ્યાનો ભાગાકાર કરો છો, બરાબર, ત્યારે અંશ આડાવડા થશે, અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરશો એવું થશે, એટલે સરખો જવાબ આવશે નહીં. લાસ્ટમાં મેં લખેલું છે કે અહીંયા આપેલા ઉદાહરણની સમજ મેળવવા માટે ઉદાહરણ માની ડાબી બાજુ અને જમણી બાજુની ગણતરી કરીને સરખાવો. ક્રમનો ગુણધર્મ સમજવા માટે એક જ વસ્તુ કરવાની
ની તમારે પહેલા ડાબી બાજુનો જવાબ મેળવવાનો એ જ રકમની પછી જમણી બાજુનો જવાબ મેળવવાનો ડાબી બાજુને જમણી બાજુ એટલે શું બરાબરની આ બાજુ એટલે ડાબી બાજુ બરાબરની આ બાજુ એટલે જમણી બાજુ એ બે બાજુની અલગ અલગ ગણતરી કરવાની અને પછી જે જવાબ આવ્યો છે ને એ જવાબને તમારે સરખાવવાનો